સમાચાર આવી રહ્યા છે. અક્ષર મંદિરની અંદર આખરે ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની વિગતો મળી છે અને તેમાં આખરે 60 જેટલા જે બાળકો છે તેને આ ખોરાકી ઝેરની અસર થઈ હોવાની વિગતો મળી રહી છે. આખરે નાસ્તો કર્યા બાદ આ ખોરાકી ઝેરની અસર વર્તાઈ હતી અને તેને લઈને તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. જે વિગતો મળી રહી છે તે અનુસાર અહીં વિદ્યાર્થીઓને ગુરુકુળ કેમ્પસની અંદર જ અત્યારે સારવાર આપવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓની તબિયત હાલ સુધારા પર હોવાની વિગતો મળી છે. ગુરુકુળમાં આરોગ્ય વિભાગની ટીમ પણ પહોંચી ચૂકી છે, એ સિવાય સિવિલ હોસ્પિટલ સ્ટાફ અને ખાનગી તબીબો પણ ત્યાં પહોંચી ચૂક્યા છે. પ્રાંત અધિકારી મામલતદાર સહિતનો જે કાફલો છે તે ગુરુકુળમાં તપાસ અર્થે પહોંચી ગયો છે. તો ગોંડલના સ્વામિનારાયણ મંદિરે સવારે નાસ્તો કર્યા બાદ 60 લોકોને ખોરાકી ઝેરની અસર થઈ, જેમાં 30 જેટલા પ્રવાસીઓ છે કે જેમને પણ આ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. આણંદ, નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓને આ અસર થઈ છે અને તમામ પ્રવાસીઓને વીરપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. બીજા બ્રાન્ચના અને બધા ટેકનિશિયનો આવી અને ટ્રીટમેન્ટ કરી દીધેલ છે અને બધાનું ચેકઅપ થઈ ગયું છે અને સિવિલનો સ્ટાફ પણ આવી ગયો છે. પણ બહુ વધારે કાંઈ કોઈને વધારે એડમિટ કરવું પડે એવું છે નહીં. બધાને ખાલી આઈવી ફ્લુઇડથી અને થોડા એક એક બબે ઇન્જેક્ટેબલથી એકદમ સારું થઈ ગયું છે. નાસ્તા કર્યા બાદ ગુરુકુળના છોકરાઓને ફૂડ પોઈઝન કહેતા કે વોમિટિંગની અસર થયેલી, એમાંથી 25-30 છોકરાઓને વધારે વોમિટિંગની અસર હતી. એટલે એ લોકોને દવાઓ અને સિમ્પટોમેટિક જે બાળકોને જરૂર પડી છે એ લોકોને બાટલો અથવા તો ઇન્જેક્શન દ્વારા સારવાર અપાઈ છે. હાલ તે લોકો સારવાર હેઠળ છે અને બધા સ્વસ્થ છે. તો આપણે જણાવીએ કે આ તમામ 60 લોકોની અંદર 30 જેટલા તો પ્રવાસીઓ હતા કે જેમને પણ આ ખોરાકી ઝેરની અસર થઈ છે. એટલું જ નહીં, અહીં આણંદ, નડિયાદ અને ગાંધીનગરના આ પ્રવાસીઓ હોવાની વિગતો મળી છે. એકચ્યુઅલી અમારી જેવા બધાએ જે ત્યાં આગળ નાસ્તો કર્યો હતો ને, તો વીરપુરમાં અમે એકચ્યુઅલી અહીંયા ભેગા થયા તો લગભગ બધાના પ્રોબ્લેમ હતો અને આમ ઘણા તો ચક્કર ને ઉલટી ચાલુ થાય. એટલે અમારી જોડેના જે કર્મચ બધા છે સાથેના, એ લોકોને તો ઘણા તો ઉલટી, એટલે આમ પાણીએ નાટક એટલી ઉલટી થઈ ગઈ. પેશન્ટ હિસ્ટ્રી લેતા એમને સવારે ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં ખાધેલું છે અને અહીંયા કાગવડ દર્શન કરવા આવેલા છે. રસ્તામાં એમને ઉલટીની તકલીફ થતાં અમે અહીંયા એડમિટ કરેલા છે. ટોટલ 28 જણા એડમિટ કરેલા છે અને અત્યારે બધા સારવાર હેઠળ છે.